અને ત્યાં તો ચોથા શિષ્યના મુખમાંથી શબ્દો નીકળ્યા. બકાસુરની બહેન પૂતના, એ પૂતના કૃષ્ણને મારવા આવી છે, છતાંય કૃષ્ણ એને તારી છે. ત્યાં તો સુખદેવજી મહારાજ દોડતા દોડતા જ્યાં શ્લોકો ગાઈ રહ્યા છે એ શિષ્યો પાસે આવે છે અને એ શિષ્યોને આવીને કહે છે, અરે શિષ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ભાઈ, આ આ શ્લોકો તમે ક્યાંથી લાવ્યા? અરે મહારાજ, શ્લોકો ક્યાંથી લાવ્યા એવો કોઈ પ્રશ્ન છે? અમારા ગુરુજી છે ને, એમણે આવા એક બે શ્લોક નહીં, 18,000 શ્લોકોની રચના કરી છે. હે, આપકે ગુરુજી ઇતને બડે વિદ્વાન પ્રકાર. અરે વિદ્વાનની વાત જાવા દો, સો ભગવાન સ્વયં ઈશ્વર, જે જ્ઞાન અવતાર છે ભગવાન છે. અચ્છા શું નામ છે? ભલે એમનું નામ વેદવ્યાસજી છે. અરે વાહ વાહ, સુખદેવજી હસ્યા. પછી પૂછ્યું આ શિષ્ય, તમે કોણ છો? બોલે હું સુખદેવજી છું. અચ્છા આપ એ સુખદેવજી હો? બોલે હા. ત્યાં તો એક શિષ્ય તરત હાથ પકડી લીધો. સુખદેવજી કે કેમ હાથ પકડ્યો? બોલે હવે નહીં છોડે. કેમ? બોલે અમારા ગુરુજીએ તમને બોલાવ્યા છે, ચાલો અમારી સાથે. અચ્છા આપકે પિતાજી આપકે ગુરુજી ને અમુક બોલાયા હે? બોલે હા. અને તરત જ આગળ આગળ ગાયો, ગાયોના પગમાંથી ઉડતી ધૂળ આકાશે ચડી છે, પાછળ સુખદેવજી મહારાજ અને એમની પાછળ બીજા 3 શિષ્યો, કોઈના બગલમાં છાણા દબાવેલા છે, કોઈના માથા ઉપર યજ્ઞ કાષ્ટનો ભારો છે. હરિગુણ ગાન ગાતા ગાતા સુખદેવજીને લઈને ચાલ્યા છે. અને જ્યાં આશ્રમની નજીક ગાયો આવી અને ત્યાં તો વેદવ્યાસજીએ જોયું, આંખો ઉપર ઓહરી કરી કરીને, અરે લાગે છે મારો દીકરો આવે છે, મારો સુખદેવ આવે છે. જ્યાં એ ગાયો નજીક આવે ત્યાં તો ગાયોના ધણની પાછળ જોયું તો સુખદેવજી છે. વેદવ્યાસજી ખુશ થઈ ગયા. જ્યાં સુખદેવજી આશ્રમમાં પ્રવેશ કરે ત્યાં તો બાપ અને દીકરો મળ્યા છે. ઘણા સમય પછી સુખદેવજી વેદવ્યાસજીના ચરણમાં પ્રણામ કર્યા. વેદવ્યાસજી પોતાના દીકરાને ગળેથી લગાવ્યો, આજ બાપ અને દીકરો મળ્યા છે. અને એ વેદવ્યાસજીએ પોતાના દીકરાના માથાને સૂંઘ્યું, આશ્રમમાં લઈ ગયા, બિરાજિત કર્યા. અને પછી સુખદેવજી મહારાજને વેદવ્યાસજી ભગવાને આ 18,000 શ્લોક યુક્ત ભાગવત જીનું અધ્યયન કરાવ્યું. યસ્યાં દે શ્રૂયમાણાય કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાવહ. શોક ને મોહ ને ભય ને દૂર કરનારું આ ભાગવત.